પેલું જે લાઇન્સ છે એ તમે બધાએ સાંભળી જ હશે કે મહેનત એટલી ખામોશી છે કરો કે સફળતા શોર મેં જે વારંવાર નિષ્ફળતાઓ ફેસ કરી છે એમાંથી હું એવું કહીશ કે નિષ્ફળ ને ત્યારે થોડું હતાશ થઈ સ્વાભાવિક છે એ ફેઝમાં વધારે ના રહેવું જોઈએ એક સેલ્ફ મોટિવેટેડ રહેતા બી શીખવું જોઈએ બધા તમારો કોન્ફિડન્સ બુસ્ટઅપ કરવા માટે હશે જ પણ એક ટાઈમ એવો બી આવશે કે તમારે તમારી જાતને કોન્ફિડન્ટ કરવી પડશે તમે તમારી જાત પર વિશ્વાસ નહીં તો લાંબો સમય સુધી નહીં સસ્ટેન કરી શકો અને જ્યારે બી વાંચવા બેસો ત્યારે એવો વિચાર જરાય મગજમાં ના લાવવો જોઈએ કે હું આમાંથી વાંચું છું તો આમાંથી પૂછાશે ખરી એવું વલણ જરાય ના રાખવું જોઈએ કારણ કે એવું રાખશો ને તો તમને વાંચનનો લોડ લાગશે એટલે નિષ્ફળતા ઉપર નિષ્ફળતા આવતી હોય ત્યારે એવું સમજવાનું જરાય જરૂર નથી કે આપણે જે સોર્સિસ વાંચીએ છીએ એ ખોટા છે કે પછી આ રીતે તો હવે મને નહીં સફળતા મળે દર વખતે આઉટ થાય છે એવું કંઈ નહીં હોતું આપણી બસ પ્રિપેરેશન રાઈટ ડિરેક્શનમાં જઈ રહી છે તો બસ મહેનત કરતા રહેવું જોઈએ મહેનતનું ડેફિનેટલી મળે જ છે નમસ્તે મારું નામ છે હિનલ પટેલ હાલ ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજે ગુજરાત નોલેજ ટ્રેકના માધ્યમથી આપ સૌની સાથે મારી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન જર્નીના જે એક્સપિરિયન્સીસ રહ્યા છે એ શેર કરવા જઈ રહી છું તો શરૂઆત કરીએ એક એવા બેઝિક ક્વેશ્ચનથી જે દરેક ટોપરને કરવામાં આવતો હોય છે જે દરેક એસ્પિરન્ટને બી કરવામાં આવતો હશે કે આ શરૂઆત કરવાની પ્રેરણા ક્યાંથી મળી ક્યારે એવું ડિસાઈડ કર્યું કે ઓફિસર બનવું છે આ એક્ઝામ્સ આપી છે એની પ્રિપેરેશન કરવી છે તો જો હું મારી વાત કરું તો મેં આફ્ટર ટ્વેલ્થ ડિસાઇડ કર્યું હતું આફ્ટર ટ્વેલ્થ મારું ટ્વેલ્થ કોમર્સ ગુજરાતી મીડિયમમાં મેં કરેલું છે એ પછી મેં પણ ઘણા બધા કોર્સીસ વિશે વિચાર્યું કે એમબીએ કરી લઈએ બીસીએ કરી લઈએ પણ મારું મન નહોતું માનતું મારા સ્કૂલિંગ પીરિયડ દરમિયાન મેં મારા વર્ક શિક્ષક પાસેથી એવું સાંભળ્યું હતું કે યુપીએસસી જે છે એ નેશનલ લેવલની એક ટફેસ્ટ એક્ઝામ કહેવાય છે તો એ વખતે મેં કોઈ એના ઉપર સર્ચ નહોતું કર્યું કે શું છે આ એક્ઝામ પણ જ્યારે આફ્ટર ટ્વેલ્થ ડિસાઇડ કરવાનું આવ્યું કે હવે મારે શું કરવું છે સામા કરિયર બનાવવું છે ત્યારે ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ એ વસ્તુ હતી મારા માઇન્ડમાં કે આ નેશનલ લેવલની ટફેસ્ટ એક્ઝામ છે તો મેં વિચાર કર્યો કે એની ઉપર સર્ચ કરીએ જોઈએ યુપીએસસી શું છે ત્યારે મેં જાણ્યું યુપીએસસીની એક્ઝામ કઈ રીતે લેવાય છે ટોપર્સના થોડા વિડીયોઝ જોયા ને ઓલ અને મેં ડિસાઈડ કરી લીધું કે મારે યુપીએસસી જ કરવું છે તો જેવી રીતે મેં કીધું કે મેં ટ્વેલ્થ પછી ડિસાઇડ કરી લીધું કે મારે સિવિલ સર્વિસ એક્ઝામ્સ આપી છે તો મેં મારા કોલેજનો ગ્રેજ્યુએશનનો કોર્સ બી એ રીતના સિલેક્ટ કર્યો કે હું મારી કોલેજ સ્ટડી અને યુપીએસસીની પ્રિપેરેશન બંનેને બેલેન્સ કરી શકું એટલે મેં એચએલ કોલેજ ઓફ કોમર્સ અમદાવાદથી મારું બીકોમ માં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું મેં મારા ગ્રેજ્યુએશનની સાથે સાથે જ યુપીએસસીની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી હતી તો એ જે ટાઈમ હતો મારા ગ્રેજ્યુએશન વખતનો એ આખો અલગ જ હતો કારણ કે એ બે વર્ષ એવા હતા એક વર્ષ મને સિલેબસ કે કોચિંગ લેવા ના લેવા શું મટીરિયલ વાંચવું કેટલું વાંચું એ બધું સમજતા થયો મારું સ્કૂલિંગ ગુજરાતી મીડિયમમાં થયું હતું કોલેજ ઇંગ્લિશ મીડિયમમાં હતી તો થોડું કોલેજ સ્ટડીમાં બી સ્વિચ થતા ટાઈમ લાગ્યો એક વર્ષ એમાં ગયું ટુ થાઉઝન્ડ એન્ડ સેવન્ટીનથી મેં યુપીએસસીની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી તો ત્યારે કંઈ એટલી બધું નોલેજ નહોતું કે કેટલા કલાક વાંચી લેવાનું પણ હું યુપીએસસીની ને વધુ ટાઈમ આપતી હતી અને એ રીતના એ બે વર્ષ મારા માટે એવા હતા કે જ્યારે હું કોઈ સિવિલ સર્વિસ એક્ઝામનું ફોર્મ ભરવા માટે એલિજિબલ નહોતી છતાં પણ એ બે વર્ષ મેં બહુ જ ડેડિકેશનથી પ્રિપેરેશન કરી મારી પ્રિપેરેશનમાં કોઈ બ્રેક ના આવવા દીધો કોઈ ડિસ્ટ્રેક્શન નહીં કન્ટિન્યુટી રાખીને એક સિન્સિયર પ્રિપેરેશન મેં કરી હતી એ બે વર્ષ તો જ્યારે મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું એ વખતે જેટલા બી ઓથેન્ટિક સોર્સિસ જે કહેવાય કે એનસીઆરટીસ છે પોલિટીમાં એમ લક્ષ્મીકાંત છે આર્ટ એન્ડ કલ્ચરમાં નીતિન સિંઘાનિયા છે આ બધા મેં વન ટાઈમ રીડ કરી લીધા હતા ન્યૂઝપેપર છે તો ન્યૂઝપેપરના એડિટોરિયલ્સ કઈ રીતે વાંચવાના એમાંથી નોટ્સ કઈ રીતે બનાવવાની એ બધું હું શીખી ગઈ હતી તો જ્યારે હું એક્ઝામ્સ આપવા માટે એલિજિબલ થઈ ત્યારે મારી સારી એવી પ્રિપેરેશન થયેલી હતી હું થોડી કોન્ફિડન્ટ હતી અને મારો ગોલ હતો કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય તો સ્પીપામાં એડમિશન લેવું તો ટુ થાઉઝન્ડ એટીનમાં મેં સ્પીપા એન્ટ્રન્સ આપી આફ્ટર માય ગ્રેજ્યુએશન અને સ્પીપા એન્ટ્રન્સ મને એ બે વર્ષની જે વાંચન હતું જે મહેનત હતી એ સ્પીપા એન્ટ્રન્સ ક્લિયર કરવા માટે ઘણી કામમાં આવી ઘણા સારા સ્કોર સાથે મેં સ્પીપાની એન્ટ્રન્સ ક્લિયર કરી એટલે મને સ્પીપા અહેમદાબાદ જ્યાં મારે એડમિશન જોતું હતું ત્યાં મળી ગયું એ પછીની મારી પ્રિપેરેશન સ્પીપાના માધ્યમથી રહી ત્યાં ઘણી બધી સારી ફેકલ્ટીઝ સાથેથી કોચિંગ મળ્યું સારી ડિરેક્શન મળી તો સૌથી પહેલો અટેમ્પ તો મેં મારો સિવિલ સર્વિસમાં યુપીએસસીમાં જ આપ્યો હતો કારણ કે મેં યુપીએસસીથી જ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી તો એમાં બી બધા એવું કહેતા હોય છે યુપીએસસીમાં કે તમે એક વખત એક્ઝામ આપશો પછી ખબર પડશે કે વાંચો છો જેટલી પ્રિપેરેશન કરીને જાઓ છો એટલું ત્યાં ઇઝી નહીં હોતું કનેક્ટ કરવું બહુ ડિફિકલ્ટ હોય છે ડિમોટિવેટ થવાય છે પણ મેં જ્યારે મારો ફર્સ્ટ એટેમ આપ્યો ત્યારે મને એવું કાંઈ ફીલ નહોતું થયું ઉપરથી હું મોટિવેટ થઈ હતી મને એટલી ખબર હતી કે આ ફર્સ્ટ એટેમ્પમાં મારી પ્રિલિમ્સ ક્લિયર નથી થવાની એટલો હાઈ સ્કોર નહોતો થઈ રહ્યો પણ મને એટલી જરૂર ખબર પડી કે મેં જે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી છે એ એક મેં રાઈટ માં સ્ટાર્ટ કરી છે કે હજી હું આમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ્સ લાવીશ તો હું ડેફિનેટલી આને કરી શકું છું આઈ મીન આઈ મોન અ રાઈટ વે એવું મને એક ફીલ થઈ ગયું હતું તો એ અટેમ મારો ઘણો સારો એવો મોટિવેટિંગ રહ્યો એ પછી મારા ફ્રેન્ડ્સ જોડેથી મને એવું ઇન્ફોર્મેશન એટલે એ લોકોએ મને એવું સજેસ્ટ કર્યું કે મારે જીપીએસસી બી આપવી જોઈએ અને જીપીએસસીની વેકેન્સીઝ બી રેગ્યુલરલી આવવા લાગી હતી અને બંનેના સિલેબસમાં એટલો મોટો કંઈ ફરક હોતો નથી એક ઇન્ટિગ્રેટેડ પ્રિપરેશન જે આપણે યુપીએસસી માટે કરતા હોય છે એ સેમ પેટર્ન જીપીએસસીમાં હોય છે તો મેં જીપીએસસીમાં સૌપ્રથમ મારી એક્ઝામ જીપીએસસી વર્ગ એક બેની પ્રિલિમ્સ આપી હતી હવે એ વખતે મેં ગુજરાત રિલેટેડ જે કહેવાય ગુજરાતનું હિસ્ટ્રી જીઓગ્રાફી કરન્ટ અફેર્સ કલ્ચર એ બધું બહુ નહોતું વાંચ્યું તો એ અટેમ્પ મારો ફેલ્યુઅર રહ્યો મને એ ક્લાસ વન ટુની પ્રિલિમ્સ મારી ક્લિયર ના થઈ પણ એ જે ફેલ્યુઅર અટેમ્પ રહ્યો એમાંથી મેં ઘણું બધું શીખ્યું કે જીપીએસસીની મારે એક્ઝામ આપી છે તો ગુજરાત રિલેટેડ વાંચવું પડશે શું મટીરિયલ જોઈશે કઈ રીતે વાંચવું પડશે મારી સ્ટ્રેટેજી મારે કઈ રીતે સુધારવી પડશે અને એ ફેલ્યુઅરને મેં એનાલાઇઝ કર્યું અને અકોર્ડિંગલી મેં એવી રીતે મારી પ્રિપેરેશનમાં થોડા ચેન્જીસ લાવ્યા તો એ પછીની ડેફિનેટલી મારી જીપીએસસીની દરેક પ્રિલિમ્સ ક્લિયર થઈ છે અને મેં લગભગ ત્રણથી ચાર મેઇન્સ લખેલી છે તો પ્રિલિમ્સ પાસ થવા લાગી હતી પણ હવે એક ફેઝ આવ્યો તો મેઇન્સનો કે મેઇન્સ વારંવાર લખ લખ કરીએ અને વારંવાર જ્યારે ફ્રિકવન્ટલી ફેલ્યુઅર ફેસ કરીએ ત્યારે થોડું ડીમોટિવેટ થઈ જવાતું હોય છે ફર્સ્ટ ટાઈમ મેઇન્સમાં ફેલ થઈએ તો મને એવું લાગ્યું કે કંઈ વાંધો નહીં મારો ફર્સ્ટ એટેમ્પ ને હવે મને આઈડિયા આવી ગયો કે મેઇન્સ કઈ રીતે લખવાની મેઇન્સ માટે હજી મારે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની જરૂર છે મારો શું સિલેબસ છૂટી ગયો હતો ક્યાંથી વાંચવાનું તો ફર્સ્ટ એટેમ્પમાં મેં એ રીતના પોઝિટિવલી લઈ લીધું અને બધા ઇમ્પ્રુવમેન્ટ્સ લાવીને સેકન્ડ ટાઈમ મીન્સ લખી સેકન્ડ ટાઈમ ફેલ્યુઅર્સ આવ્યું ત્યારે બી એવું થોડુંક એનાલાઇઝ કર્યું કે હજી આપણે ક્યાંક પાછા પડીએ છીએ પણ જ્યારે બેક ટુ બેક ત્રીજી વાર ચોથી વાર તમે ફેલ થવા લાગો ત્યારે એક ફેલ્યુઅર જોઈને ઇનિશિયલી એવું ફીલ થાય કે ભાઈ બધા ઇમ્પ્રુવમેન્ટ્સ તો મેં કરી લીધા બધું જ તો મેં વાંચી લીધું રાઇટિંગ પ્રેક્ટિસ કરી લીધી સારું પ્રેઝન્ટેશન કરતાં શીખી લીધું બધું સિલેબસ કમ્પ્લીટ થાય છે પેપર્સ ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ થાય છે તો પણ હજી શું નવું કરવું હજી કેમ મારી મીન્સ નથી નીકળતી થોડા માટે રહી જાઓ ત્યારે આવી નેગેટિવિટી આવી એ સ્વાભાવિક છે જે મને પણ આવી હતી પણ એ ટાઈમમાં વધારે લાંબો ટાઈમ ના રહેવું જોઈએ એ નેગેટિવિટીવાળા વાઇફ્સ સાથે મને મારા પેરેન્ટ્સનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે જ્યારે બી મા મેન્સમાં હું ફેલ થતી હતી ત્યારે મારા મમ્મી પપ્પા હંમેશા કહેતા કે કંઈ વાંધો નહીં આ લાસ્ટ તો છે નહીં નેક્સ્ટમાં તો તું ડેફિનેટલી કરી લઈશ મારા ફ્રેન્ડ્સ બી મને બહુ મોટિવેટ કરતા હતા કે કંઈ વાંધો નહીં કોઈ બી ફેલ્યુઅર છે એનાથી ગભરાઈને કે ડિમોટિવેટ થવાની જરૂર નથી તું ફરીથી સ્ટાર્ટ કર તું ડેફિનેટલી કરી જ લઈશ થોડા માટે જ રહી જાય છે તો એ એનાથી મને ઘણું મોટિવેશન મળતું હતું અને હું ફરીથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી એટલે આ જે ફેલ્યુઅર તમે વારંવાર ફેસ કરો ને એના પછી રિસ્ટાર્ટ કરવું ઇમ્પ્રૂવ કરવું અને ફરીથી પરફોર્મ કરવું એ બહુ જરૂરી હોય છે એ ફેઝમાં તમે જેટલા ઝડપ ઝડપથી સ્વિચ થઈ જાઓ એટલું સારું રહે છે વધારે ટાઈમ ડિમોટિવેટ રહેવાથી કાંઈ નથી થતું આપણો ટાઈમ જ વેસ્ટ થાય છે જે આપણે ફરીથી વાંચવામાં લગાવી શકીએ છીએ તો સેમ વસ્તુ મેં ફેસ કરી ફરીથી પ્રિપેરેશન કરી હતી ફરીથી વધારે રાઇટિંગ પ્રેક્ટિસ કરતી હતી જે પેપરમાં ઓછા માર્ક્સ આવે એમાં વધારે કઈ રીતે લાવી શકાય આખું પેપર એનાલાઇઝ કરતી હતી કે ક્યાં ક્યાં ભૂલ છે એ બધું જ સુધાર્યું અને ફાઇનલી મને સફળતા મળી પણ ખરી એટલે નિષ્ફળતા ઉપર નિષ્ફળતા આવતી હોય ત્યારે એવું સમજવાનું જરાય જરૂર નથી કે આપણે જે સોર્સિસ વાંચીએ છીએ એ ખોટા છે કે પછી આ રીતે તો હવે મને નહીં સફળતા મળે દર વખતે આઉટ થાય છે એવું કંઈ નહીં હોતું આપણી બસ પ્રિપેરેશન રાઇટ ડિરેક્શનમાં જઈ રહી છે તો બસ મહેનત કરતા રહેવું જોઈએ મહેનતનું ફળ ડેફિનેટલી મળે જ છે હવે જો હું વાત કરું પ્રિલિમ્સની સ્ટ્રેટેજીની તો ટૂંક જ સમયમાં જીપીએસસી વર્ગ એક બેની પ્રિલિમ્સ આવી રહી છે હવે બહુ ઓછા દિવસ બાકી રહ્યા છે તો મારી સ્ટ્રેટેજી વિશે વાત કરું તો ની વાત કરીએ તો મેં બધા ઓથેન્ટિક માંથી રીડિંગ કર્યું છે ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ડે જેમ કે હિસ્ટ્રી હિસ્ટ્રીને જિયોગ્રાફી લઈ લો તો એમાં મેં જીસીઆરટી વાંચી છે ગુજરાત રિલેટેડ કહું તો અને એનસીઆરટીસ બી સ્ટડીઝ કરેલી છે યુપીએસસી માટે એ જ જીપીએસસીમાં કામ આવે છે સિલેબસ સેમ જ હોય છે આર્ટ એન્ડ કલ્ચર માટે પણ ગ્રંથ નિર્માણની બોર્ડ બુક આવે છે એ એ રીડ કરી હતી પછી પોલિટી માટે એમ લક્ષ્મીકાંત એ જ મેં વાંચી છે પ્રી માટે મેન્સ માટે બધામાં એ જ હેલ્પફુલ રહી છે તો અને કરંટ અફેર્સ જે સૌથી મહત્ત્વનો મુદ્દો હોય છે કે કરંટ શામાંથી વાંચવાનું તો કરંટ માટે એક લોકલ મેગેઝિન જે બી પબ્લિકેશનનું તમને સુટેબલ હોય અને એક મેં વિઝન આઈએસ હું વાંચું છું મંથલી કરંટ અફેર્સ તો એ રીતના બે રાખી શકો છો તમે એટલા ઇનફ છે તો પણ જે બી કરંટ અફેર્સના સોર્સિસ તમે સિલેક્ટ કરો છો એમાં હું એક વસ્તુ કહેવા માંગીશ કે તમે આ મહિને સપોઝ વલ્ડિન બોક્સમાંથી કરંટ વાંચો છો કે બીજા કોઈ પબ્લિકેશનમાંથી તો દર મહિને એને ટુ રહો વારંવાર સોર્સિસ બદલતા ના રહો હું વિઝન આઈએસમાંથી મંથલી કરંટ અફેર્સ વાંચું છું તો હું દર દર મહિને એમાંથી જ વાંચું છું એનો ફાયદો એ હોય છે કે આપણું માઇન્ડ છે એ ક્યાંક ને ક્યાંક એની લેંગ્વેજ એની પેટર્ન એની સાથે યુઝ ટુ થઈ ચૂક્યું હોય છે પછી જ્યારે તમે વારંવાર બદલશો તો તમને થોડી એ મેગેઝિનની લેંગ્વેજ સમજવામાં એની સાથે સેટ થવામાં માઇન્ડને થોડો વધારે લોડ પડતો હોય છે એવું ફીલ નથી થતું પણ લોડ પડતો હોય છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જતું હોય છે તો જે બી સોર્સ તમે સિલેક્ટ કરો છો તો દર મહિને એમાંથી જ વાંચો તો તમારા માટે ઇઝી રહેશે અને જ્યારે બી વાંચવા બેસો ત્યારે એવો વિચાર જરાય મગજમાં ના લવો જોઈએ કે હું આમાંથી વાંચું છું તો આમાંથી પૂછાશે ખરી કે હું આ ટોપિક વાંચું છું એ પૂછાશે કરી જો પૂછાય એવો લાગતો હોય ને તો જ વાંચું એ એવું વલણ જરાય ના રાખવું જોઈએ કારણ કે એવું રાખશો ને તો તમને વાંચનનો લોડ લાગશે કારણ કે થોડોક ટાઈમ તો તમારો એ વિચારવામાં જ જશે કે આમાંથી પૂછાશે કે આમાંથી નહીં પૂછાય કે બીજામાંથી પૂછાશે શું કરું શું જોવું એટલે એવું જરાય ના રાખો જ્યારે બી વાંચવા બેસો છો ત્યારે એવું વિચારો કે મારે કંઈક નવું જાણવું છે કે શું શું રહ્યું છે દેશમાં કે શું ઘટનાઓ બની રહી છે ઇન્ટરનેશનલ લેવલ પર એવો વિચાર રાખીને વાંચવા બેસો કે મારે જાણવું છે એટલે હું વાંચું છું તો તમને વાંચનનો લોડ નહીં લાગે તમે બહુ ફ્રી માઇન્ડથી વાંચી શકશો અને બહુ મજા આવશે વાંચવાની હવે રહી વાત કે એક્ઝામ માટે કેટલું વાંચવું કેટલી તૈયારી રાખવી એટલે ટૉપિક્સ તો બટ ઓબ્વિયસ છે એલિમિનેટ કરવા જ પડશે કે આ ઇમ્પોર્ટન્ટ છે ને આ થોડા ઓછા ઇમ્પોર્ટન્ટ છે એ ટાઈપનું આપણે જે બી આપણે પેપર્સ હોય એનાલાઇઝ કરી લેતા હોય છે તો એ તમે જ્યારે સેકન્ડ ટાઈમ રીડિંગ કરો ને ત્યારે એ વસ્તુ કરો કે હવે આમાંથી કયા ટોપિક્સ વધારે રિવાઇઝ કરવા જેવા છે અને એટલામાંથી નોટ્સ બનાવી લો કે એને વધારે યાદ રાખો પણ જ્યારે પણ વાંચો છો ફર્સ્ટ ટાઈમ ત્યારે એવો લોડ ના લેશો કે આમાંથી પૂછાશે કે નહીં પૂછાય આ પૂછાશે કે પેલું પૂછાશે ત્યારે બધું ફ્રી માઇન્ડથી તમે જાણવા માટે વાંચો છો કંઈક નવું જાણવા મળશે એ રીતના વાંચશો તો વધારે મજા આવશે અને પ્રિલિમ્સની સ્ટ્રેટેજીમાં એવું હોય છે કે દરેકના સ્ટ્રોંગ એરિયાઝ અને વીક એરિયાઝ હોય છે મારી વાત કરું તો હું પ્રિલિમ્સ આપતી હતી અને જ્યારે પેપર્સની આન્સર કી આવે અને સોલ્વ કરીએ તો મને એવું ખબર પડતી હતી કે મારા પોલિટી અને ઇકોનોમીમાં સાચા વધારે પડે છે અને ખોટા ઓછા પડે છે એટલે પોલિટી અને ઇકોનોમી જેવા સેક્શન છે એ મને સારી ગ્રીપ આવતી હતી ક્વેશ્ચન એટેમ કરવામાં તો હું એને વધારે સારી રીતે રિવાઇઝ કરીને જતી હતી જેથી કરીને એ એરિયામાં મારા કોઈ માર્ક્સનો લોસ ના જાય બંને એટલા માર્ક્સ હું કવર કરી શકું અને મારો બીજી બાજુ વીક પાર્ટ હતો મેથ્સ મેથ્સમાં મને ઓછો ઇન્ટરેસ્ટ રહેતો હતો તો હું મેથ્સમાં છે ઓછો ટાઈમ આપતી હતી પણ એવું નહોતું કે હું સ્કીપ કરી દેતી હતી પ્રિલિમ્સની જ્યારે બી પ્રિપેરેશન કરો છો ત્યારે સિલેબસમાંથી કોઈ પણ વસ્તુ સ્કીપ ના કરો બધા એરિયાઝમાંથી પ્રિપેરેશન તો કરીને જ જાઓ મને મેથ્સ ઓછું ગમતું હતું તો હું ઓછી પ્રિપેરેશન કરતી હતી એવું કહી શકાય એટલે મેથ્સમાં મને જે ચેપ્ટર્સમાં ઇન્ટરેસ્ટ પડતો હતો જે મને ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થઈ જતા હતા એટલા તો હું સારી રીતે કરીને જતી જ હતી પ્રેક્ટિસ એટલે ક્યારેય કોઈ પાર્ટ છે એ કમ્પ્લીટલી સ્કીપ ના કરો કે મને હિસ્ટ્રી બહુ સારું આવડે છે પોલિટી બહુ સારું આવડે છે તો સામે હું મેથ્સ રીઝનિંગ નહીં કરું તો ચાલશે એવું નહીં હોતું બધું જ કરવું પડે છે કારણ કે પેપર કેવું આવે છે આપણને નહીં ખબર હોતી તો આપણે તો એનો જે સિલેબસ છે એ પ્રમાણે રેડી રહેવું જોઈએ કમ્પ્લીટલી તો એ રીતના પ્રિલિમ્સ અને પ્રિલિમ્સ અને મેઇન્સની એક હોલિસ્ટિક પ્રિપેરેશન જ હોય છે ક્યારે એવું માઇન્ડસેટ ન રાખો કે આ તો ખાલી પ્રિલિમ્સ માટે જ છે મેઇન્સ માટે તો અલગથી તૈયારી કરવાની રહેશે અલગથી કાંઈ જ નથી હોતું જે વાંચ્યું હોય છે એ જ એ વખતે મેઇન્સમાં વાંચવાનું હોય છે જ્યારે તમારી મેઇન્સ આવશે તો મેઇન્સ માટે હું એવું માનું છું કે મેઇન્સ છે ને એટી ટુ નાઇન્ટી પર્સન્ટ તમારા બ્રેઇન સ્ટ્રોમિંગ પર ડિપેન્ડ કરે છે અને જે ટેન ટુ ટ્વેન્ટી પર્સન્ટ રિમેનિંગ રહી ગયું ને એમાં બધું મેમરાઈઝ કરવાનું હોય છે કોટ્સ હોય છે એક્ઝામ્પલ હોય છે પછી શોર્ટ સ્ટોરીઝ છે ફેક્ટ તમારે લખવા પડશે તમારા આન્સરને જસ્ટિફાય કરવા માટે તો એ બધું તમારે એ એવી વસ્તુ છે કે એ યાદ રાખવી જ પડશે એનો કોઈ વિકલ્પ નથી હોતો એ તમારે મગઅપ કરવું પડશે મેમોરાઈઝ કરવું પડશે બાકી જે એટી ટુ નાઇન્ટી પર્સન્ટ પાર્ટ છે ને એમાં તમે બ્રેઇન સ્ટ્રોમિંગ કરો એટલે કે કોઈ બી એક ટોપિક છે એને બધા જુદા જુદા ડાયમેન્શનથી વિચારવાની એક મગજને આદત પાડવી જોઈએ તમે પ્રિલિમ્સ વખતે જે વાંચ્યું છે એ જ સેમ મેઇન્સ વખતે બી વાંચવાનું છે પણ જરૂર હોય છે માત્ર વ્યૂ પોઈન્ટને બદલવાની સપોઝ એક્ઝામ્પલ આપું તો તમે પ્રિલિમ્સ વખતે ક્યાંક વાંચ્યું કે એકસો મો કે એકસો મો બંધારણીય સુધારો થયો તો એ વખતે આપણે કેટલું યાદ રાખ્યું હશે એક ન્યુમેરિક ડેટા યાદ રાખ્યો હશે કે કયો બંધારણીય સુધારો છે કયા વિષયને અનુલક્ષીને કરવામાં આવ્યો છે થોડું એડવાન્સ લેવલ પર જઈને આપણે કોલિટીના સ્ટેટિકમાંથી એવું વાંચી લીધું હશે કે બંધારણીય સુધારાનો આર્ટિકલ કયો છે એની પ્રોસેસ શું છે એ પ્રોસેસ અનુસાર કરવામાં આવ્યો છે એના પ્રોવિઝન શું છે આ બધું પ્રિલિમ્સ ટાઈમે આપણે વાંચ્યું હોય છે હવે જ્યારે મેઇન્સ આવે છે તો કરંટનો સોર્સ તો તમારો સેમ રહેવાનો છે કરંટનો ટોપિક બી સેમ રહેવાનો છે કંઈ નવું તો થવાનું નથી તો હવે વ્યૂ પોઈન્ટ બદલવાની જરૂર હોય છે જેટલું વાંચ્યું છે એટલું તો આપણને આવડે જ છે હવે એવું વિચારવાની જરૂર છે કે બંધારણ બંનેના આટલા વર્ષો પછી આજે એ સુધારાની જરૂર કેમ ઊભી થઈ અત્યારે જ કેમ એ સુધારો કરવાની જરૂર પડી અને સુધારો થઈ ગયો છે તો હવે એને એક્ઝિક્યુટ કરવા માટે કયા પગલાં લેવા પડશે એમાં કયા ચેલેન્જીસ આવશે અને એ ચેલેન્જીસથી ઓવરકમ કરવા માટે તમે શું વે ફોરવર્ડ આપશો મેઇન્સના ક્વેશ્ચન જે હોય છે ને એ એકદમ ઓપિનિયન બેઝડ હોય છે એ લોકો આપણા ઓપિનિયન્સ જાણવા માંગતા હોય છે કે આપણે કોઈ પરિસ્થિતિને કેવી રીતે જોઈએ છે કઈ રીતે એને સોલ્વ સોલ્વ કરવાનું વિચારીએ છીએ તો એ રીતના આપણો વ્યૂ પોઈન્ટ રાખવો જોઈએ બધા જ ડાયમેન્શનથી વિચારવું જોઈએ સોશિયલ પોલિટિકલ ઇકોનોમિક બધી રીતે એ એ રીતે તમારા આન્સરમાં લખવાની ટ્રાય કરવી જોઈએ મેન્સ વખતે જો હું વાત કરું તો જેટલા સોર્સિસ મેં આગળ કીધા એ બધા ઓથેન્ટિક સોર્સીસમાંથી જ રેડિંગ હતું પણ એમાં એડિશનલ છે એ હું દ્રષ્ટિ આઈ એસના ઓડિયો આર્ટિકલ્સ જોતી હતી પછી દ્રષ્ટિ દ્રષ્ટિના છે ને ડેલી મેઇન આન્સર રાઇટિંગના પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન આવે છે એની સાઇટ પર અને સેમ વસ્તુ ઇનસાઇડ સિનોપ્સીસમાં બી મળી રહે છે તો હું એ બંને બી જોતી હતી હવે એ વસ્તુ એવી છે ને કે એ જોઈને તમારે એને કંઈ યાદ રાખવાનો લોડ નથી લેવાનો કે આ હું વાંચું છું ને તો આ ક્વેશ્ચન અને આ એનો આન્સર એ મને યાદ રહી જવું જોઈએ આ આવશે તો એવી રીતના નથી વાંચવાનું એ વસ્તુ હું એટલા માટે વાંચતી હતી કે તમે રોજના બે બે ક્વેશ્ચન વાંચો કે એક વીકમાં તમે ટોટલ છ સાત ક્વેશ્ચન વાંચો તો એ લોકો જે આન્સર જે લોકો ક્વેશ્ચન અને આન્સર આપે છે ને એક એના આઈડિયલ ફોર્મેટમાં આપે છે એટલે કે ઇન્ટ્રોડક્શન બોડી અને કન્ક્લુઝન તો જ્યારે તમે રોજ બરોજ આ એક આઈડિયલ ફોર્મેટમાં ક્વેશ્ચન આન્સર વાંચો છો ને તો આપણું માઇન્ડ એ ફોર્મેટ સાથે ટેવાઈ જાય છે પછી જ્યારે આન્સર રાઇટિંગ કરવા બેસીએ છે ને ત્યારે આપણે બી એ જ ફોર્મેટમાં આન્સર લખીએ છીએ અને એ ફોર્મેટમાં લખવું બહુ જરૂરી હોય છે ફોર્મેટ બ્રેક ના કરવું જોઈએ મીન્સના પેપર્સમાં ઇન્ટ્રોડક્શન બોડી અને કન્ક્લુઝન એવી રીતે લખવું જોઈએ તો જ્યારે વારંવાર તમે એ ફોર્મેટમાં વાંચવા માટે ટેવાયેલા છો તો તમારા માટે એ માઇન્ડમાં એ ફોર્મેટ ફિટ કરવું ઇઝી થઈ જશે તમે એ રીતના જ લખવા લાગશો એટલે એ રીતના મને એનો ફાયદો રહેતો હતો કરંટના ટોપિક્સ જાણવા મળતા હતા પણ એની સાથે આ રીતના ફોર્મેટ બી મારા માઇન્ડમાં સેટ થઈ જતું હતું તો એક કે સારો એવો બેનિફિટ રહે છે બાકી લેંગ્વેજના પેપર્સ આવશે મીન્સ વખતે જે તમે પ્રિલિમ્સમાં ઓબ્વિયસલી એનું કંઈ ના વિચાર્યું હોય તો લેંગ્વેજના પેપર્સને લાઇટલી ના લેવા જોઈએ એની બી રાઇટિંગ પ્રેક્ટિસ કરવી જોઈએ ફોર્મેટ્સની રાઇટિંગ પ્રેક્ટિસ કરો પછી એવું નહીં હતું કે ટ્રાન્સલેશન તો ડાયરેક્ટ ત્યાં જઈને કરી લેશું તો એમાં શું પણ ત્યાં જઈને નહીં થતું કારણ કે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું હોય છે તો બધા ફોર્મેટની પ્રેક્ટિસ જરૂર કરવી જોઈએ અને એવું ના વિચારવું જોઈએ કે પહેલાં જીએસનું બધું જ વાંચી લઈએ પછી છેલ્લે એક વીક વધશે ને એ આખું વીક હું લેંગ્વેજની તૈયારી કરીશ એવું નહીં હોતું અને ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ મેન્સ લખો છો ત્યારે તો એવું ના જ વિચારવું જોઈએ કારણ કે એવું નહીં થતું આ તમે રોજ લેંગ્વેજ કરવા બેસો તો તમે બી કંટાળી જશો તો ની તૈયારી કરો છો એની સાથે સાથે જ લૅંગ્વેજના ની પ્રિપરેશન કરવી જોઈએ કે દિવસના તમે જે સાત આઠ કલાક જીએસ વાંચતા હોય તો કલાક દોઢ કલાક લેંગ્વેજને આપવો જોઈએ એનું તમે વાંચો ગ્રામર વાંચો તો જોડે જોડે પ્રિપરેશન્સ ચાલુ રાખવી જોઈએ એમાં બી ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષાના પેપરો છે બંનેને સરખો ન્યાય આપવો જોઈએ કોઈકને ગુજરાતીમાં બહુ જ સારું લગતા આવડે છે અને ઇંગ્લિશ ઓછું ફાવે છે તો ગુજરાતીમાં સ્કોર કરી લઈશું ઇંગ્લિશનું તો વાંધો નહીં એવું ના વિચારવું જોઈએ બંનેની પ્રેક્ટિસ કરો ભાષા બંને સારી હોવી જોઈએ બંનેમાં સારો સ્કોર થાય એવો ટ્રાય કરવો જોઈએ સેમ થિંગ એસનું પેપર આવે તો એસએના પેપરની વાત કરું ને તો આપણે જેટલું બી વાંચ્યું હોય છે ને અત્યાર સુધીનું એ બધું જ આપણે ક્યાંકથી જેટલું બી જાણતા હોય ને એ બધું ઇન્ટીગ્રેટ કરીને એસએમઆઈ ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે જે રીતના જે ટોપિક પર પૂછાયો હોય એ ટોપિક પર તમે ફેક્ટ કેટલું જાણો છો કરંટ જાણતા હોય અમુક એની હિસ્ટ્રી જાણતા હોય તો બધા જ ડાયમેન્શન એક એસએમમાં કવર કરીને લખવાના હોય છે પણ એસએમાં એડિશનલ એને ક્રિએટિવ પાર્ટ હોય છે કે તમે કોર્ટ્સ લખો પછી ફેક્ચ્યુઅલ ડેટા સારા એવા પ્રિપેર કરીને જાઓ પછી શોર્ટ સ્ટોરીથી બી સ્ટાર્ટ કરી શકો છો ચાર્ટ છે ડાયગ્રામ્સ છે આ બધું તો જીએસના પેપર માટે બી પ્રિપેર કરતા હોય છે મેપિંગ છે તો આ બધી જે વસ્તુ છે ને જે તમારો ક્રિએટિવ પાર્ટ છે જે કોઈ સિલેબસમાં નથી લખ્યું કે તમારે આવું કરવાનું છે પણ આપણી ક્રિએટિવિટીથી આપણે કરવાનું હોય છે એ બધું પહેલેથી પ્રિપેર કરીને જાઓ એટલે આમ એવું ના વિચારો કે શિક્ષણ પર એસે આવશે તો શિક્ષણ પર તો આપણે કેટલું બધું વાંચ્યું છે ઘણું બધું સારું સારું વાંચ્યું છે તો લખી દઈશું એમ પણ એવું નહીં હોતું ત્યાં કશું સારું સારું યાદ નહીં આવતું કારણ કે એક્ઝામિનેશન હોલમાં પ્રેશર એટલું બધું હોય છે પેપર પૂરું કરવાનું પ્રેઝન્ટેશન બી આપણે મેઇન્ટેન રાખવાનું હોય છે અને બધી વસ્તુ એ વખતે ઓન ધ સ્પોટ લિંક કરવાની હોય છે માઇન્ડમાં અને એને લખવાની હોય છે એક લિમિટેડ ટાઈમમાં તો એ વખતે નહીં યાદ આવે અને ટાઈમ વધારે વેસ્ટ થશે તો આ બધું પહેલેથી પ્રિપેર કરીને રાખવું જોઈએ કે શિક્ષણનો એસે આવે છે કે ક્યાંય મારે કોર્ટ લખવાનો છે તો આટલા કોર્ટ છે કે આટલી સારી લાઇન્સ છે જે હું લખીશ આ ટોપિક પૂછાશે તો હેલ્થનું આવશે તો હું આ સ્ટોરી લખીશ કે હું આ એક્ઝામ્પલ લખીશ એવું વધારે નહીં તો પણ બે ત્રણ બે ત્રણ એક્ઝામ્પલ પહેલેથી પ્રિપેર કરીને રાખો તમારે જિયોગ્રાફી કે હિસ્ટ્રીમાં મેપ દોરીને આન્સરમાં પ્રેઝન્ટ કરવું છે તો મેપ દોરવાની થોડી પ્રેક્ટિસ કરીને જાઓ પહેલેથી ત્યાં જઈને ઓન ધ સ્પોટ કંઈ અખતરા ના કરવા જોઈએ કારણ કે જો સારું થઈ જાય તો વેલ એન્ડ ગુડ પણ સારું ના થાય યાદ ના આવ્યું ટાઈમ બગડ્યો તો થોડા આપણે ડીમોટિવેટ થઈ જતા હોય છે એક ક્વેશ્ચન પાછળ વધુ વિચારવામાં તો પહેલેથી જ પ્રિપેર કરીને જાઓ તો વધારે સારું રહેશે અને ક્રિએટિવિટી ઓફકોર્સ બતાવવી જ જોઈએ પેપરમાં કારણ કે મીન્સ એટલે આપણને બહુ ખુલ્લું મેદાન આપે છે કે તમે જ્યાં સુધી પહોંચી શકતા હોય તમારા વિચારોથી તમારા વ્યૂ પોઈન્ટથી ત્યાં સુધી તમે વિચારો અને પ્રેઝન્ટ કરો તો આ બધી પ્રિપેરેશન થોડી પહેલાં કરવી જોઈએ બીજી એક મારો એક્સપિરિયન્સ છે નોટ્સ વિશેનો એ હું શેર કરવા માગીશ કે નોટ્સ બનાવવી જોઈએ કે ના બનાવવી જોઈએ તો એ બાબતે હું એવું કહીશ કે નોટ્સ બનાવવી જોઈએ હવે મેં જ્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી ત્યારે મને નોટ્સ બનાવતા નથી આવડતી હું એક પેરેગ્રાફ વાંચું ને તો એનો પચાસ ટકા જેવો તો મેં નોટ્સમાં લખી લીધો હોય કે મને એવું જ લાગે કે આ બી યાદ રાખવા જેવું છે આ બી પૂછાઈ શકે પણ એકચ્યુલી એને નોટ્સ બનાવી ના કહેવાય હું ધીરે ધીરે પછી શીખી ધીરે ધીરે જેમ જેમ મારા ફેલ્યુઅર્સ આવ્યા પછી મેં ફેસ કર્યું કે એક્ઝેક્ટલી શું ડિમાન્ડ હોય છે એક્ઝામમાં આપણી પાસેથી અને આપણે શું વાંચીએ છીએ અને એમાંથી શું યાદ રાખવાનું છે એ બધું એનાલાઇઝ કરીને ધીરે ધીરે મારી નોટ્સ બનાવવાની મેથડ છે ને એ સુધરતી ગઈ તો નોટ્સ એવી રીતે બનાવવી જોઈએ કે એકદમ શોર્ટ અને ઇઝી પડે વાંચવામાં તમે વારંવાર એને રિવાઇઝ કરી શકો એટલો બધો તમારો ટાઈમ કન્ઝ્યુમ ના કરે એ વસ્તુ રિવાઇઝ કરવામાં નોટ્સ આપણે આપણું કામ ઇઝી કરવા માટે જ બનાવીએ છીએ તો એને ઇઝી રાખવી જોઈએ કોમ્પ્લિકેટેડ ના બનાવવી જોઈએ તમે કોઈ ટોપિક વાંચ્યો છે તો એ આખું પેજ તો તમારે યાદ રાખવાનું છે નહીં એમાંથી તમે જે સમજો છો ને એટલું તમારા મગજમાં રહેવાનું છે તો બસ જે સમજ્યા છો એટલા જ પોઈન્ટ નોટ્સમાં લખી દો પછી ભલે આખા પેજની ચાર પાંચ લીટી કે ચાર પાંચ પોઈન્ટ્સ જ તમે નોટ્સમાં બનાવ્યા પણ ઇટ્સ ઓકે તમે એ પોઈન્ટ વાંચશો ત્યારે તમને આખું પિક્ચર ક્લિયર થઈ જશે કે આ પોઈન્ટ શું હતો આના પરથી મારે મને શું સમજાયું હતું મેં શું યાદ રાખ્યું તો એટલું ઇનફ છે કારણ કે જો એટલી શોર્ટ અને સારી નોટ્સ બનાવી હશે ને તો તમે એને વધારે વખત રિવાઇઝ કરી શકશો પેલી આખી બુક તમે રિવાઇઝ કરવા બેસો ને તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે ભલે અન્ડરલાઈન કરી હોય ભલે હાઈલાઇટર કર્યું હોય છતાં પણ તમે થોડું વધારે જ વાંચી લેશો જે વાંચવાની એકચ્યુઅલી જરૂર નહીં હતી કારણ કે તમે પહેલાં એને સમજી જ ચૂક્યા છો તું જે સમજ્યા છો એને નોટ્સમાં લખી લો અને રિવિઝન ટાઈમે એ જ વારંવાર વાંચો તો એ ટૉપિકનું પિક્ચર તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જ જશે તમારી નોટ્સ ઉપરથી તો નોટ્સ એવી રીતે બનાવવી જોઈએ ન્યૂઝપેપરની વાત કરું તો ન્યૂઝપેપર મેં જ્યારે મારા કોલેજ ટાઈમે પ્રિપરેશન સ્ટાર્ટ કરી અને વાંચવાનું શરૂ કર્યું હતું તો એક ખાલી નો સેક્શન જેમાં ઇમ્પોર્ટન્ટ હોય છે એ હું વાંચવા બેસતી પછી એમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે એ સમજવું પછી એમાંથી નોટ્સ બનાવવું તો અઢી કલાક તો મારો એમાં જ જતો રહેતો હતો આ શરૂઆતના ફેઝની વાત છે પછી એને ધીરે ધીરે ઇમ્પ્રુવ કરવાનું હોય છે અને ટાઈમ ઘટાડવાનો હોય છે અત્યારે ઇંગ્લિશ ન્યૂઝપેપર ના વાંચવું હોય કોઈ યુઝ ટુ ના હોય વાંચવાથી તો યુટ્યુબ ચેનલ પર વિડીયોઝ જોઈ શકો છો હું પણ જોતી હતી એ વખતે પણ મને વાંચવાની આદત બનાવી હતી એટલે મેં વાંચવાનું બી શરૂ કર્યું હતું બાકી તમે એડિટોરિયલ્સમાંથી નોટ્સ બનાવશો એ જોઈ લેશો સમજી લેશો તો એમાં કંઈ ખોટું નથી પણ એક જેને બી એડિટોરિયલ્સ વાંચવાની એવી રીતે ઈચ્છા હોય તો એને ધીરે ધીરે કેચઅપ કરવું જોઈએ કે આમાંથી આપણા કામનું કેટલું છે આમાંથી આપણે યાદ કેટલું રાખવાનું છે નોટ્સ બનાવવાની આ આ એક પ્રેક્ટિસનું કામ છે તમે સતત એક બે મહિના કરશો પછી તમારો ટાઈમ આપોઆપ એમાં ઓછો થવા લાગશે તમે ઓછા ટાઈમમાં એડિટોરિયલ્સ કમ્પ્લીટ કરી લેશો એમાંથી નોટ્સ બનાવી લેશો સેમ વસ્તુ ગુજરાતી ન્યૂઝપેપરમાં બી વાંચવી જોઈએ જે લેખ આવે છે એમાં બી ઘણી સારી લાઇન્સ હોય છે ઘણા સારા એક્ઝામ્પલ્સ હોય છે તો મેગેઝિન સિવાય ન્યૂઝપેપર રીડિંગની બી એક હેબિટ રાખવી જોઈએ એ બી ઘણી કામ આવતી હોય છે અને જ્યાં બી જે બી સારું લાગે એની નોટ્સ બનાવતા રહો ભલે એક્ઝામ આવે છે કે નહીં આવતી ઇટ ડઝન્ટ મેટર જ્યારે આવશે ત્યારે એ ડેફિનેટલી તમને કામ આવવાનું જ છે તો એ રીતના એક હોલિસ્ટિક વેમાં પ્રિપરેશન કરવી જોઈએ પ્રિલિમ્સનું વાંચો છો તો બસ માત્ર પ્રિલિમ્સ પૂરતું જ યાદ રાખવું છે કંઈ વધારે માઇન્ડસેટને આગળ હોલિસ્ટિક રીતે વિચારવું નથી એવું ના રાખવું જોઈએ કોઈ બી ટોપિક સમજો છો તો એને કમ્પ્લીટલી સમજી જ લો જે ટાઈમે સમજો છો તો એ પ્રિલિમ્સ મેઇન્સ ને ઇન્ટરવ્યૂ એવી રીતે તમને કામ આવવાનું જ છે તો આ મારી સ્ટ્રેટેજી હતી અને મેં જે વારંવાર નિષ્ફળતાઓ ફેસ કરી છે એમાંથી હું એવું કહીશ કે નિષ્ફળ થાવ ને ત્યારે થોડું હતાશ નિરાશ થઈ જવાય છે એ સ્વાભાવિક છે પણ એ ટાઈમમાં એ ફેઝમાં વધારે ના રહેવું જોઈએ દરેકને પાસે એમના માતા પિતા ફ્રેન્ડ્સ બધાનો સપોર્ટ હોય જ છે એટલે મોટિવેશન તમને બહારથી મળતું જ રહેતું હોય છે પણ એક સેલ્ફ મોટિવેટેડ રહેતા બી શીખવું જોઈએ આ જે જર્ની છે ને એ બહુ જ અનસર્ટેન છે એ કોઈને ખબર નહીં હોતી કે કોણ ક્યારે પાસ થઈ જવાનું છે કોનું ક્યારે આ જર્ની એન્ડ થવાની છે એ ચાલતી જ રહેતી હોય છે આ પ્રોસેસ તો એવા ટાઈમમાં તમે સેલ્ફ મોટિવેટેડ રહેશો તો એ વધારે સારું રહેશે બધા તમારો કોન્ફિડન્સ બુસ્ટઅપ કરવા માટે હશે જ પણ એક ટાઈમ એવો બી આવશે કે તમારે તમારી જાતને કોન્ફિડન્ટ કરવી પડશે તમે તમારી જાત પર વિશ્વાસ નહીં રાખો તો લાંબો સમય સુધી નહીં સસ્ટેન કરી શકો બહુ જ પેશન્સથી આ જર્નીમાંથી પાસઆઉટ થવાનું હોય છે પેલું જે લાઇન્સ છે એ તમે બધાએ સાંભળી જ હશે કે મહેનત એટલી છે કરો કે સફળતા શોર દે તો મહેનતનો આ જે ફેઝ છે ને એ બહુ જ પેશન્સ રાખીને તૈયારી ચાલુ કરો ત્યારથી જ માઇન્ડસેટ રાખવો જોઈએ કે બહુ જ પેશન્સથી પ્રિપેરેશન કરવાની છે કોઈ એવા એક્સપેક્ટેશન ના રાખવા જોઈએ કે મેં તો બહુ સારું વાંચ્યું છે તો આ વખતે તો ક્લિયર થઈ જ જવાની છે એટલે પછી તમે એકદમ વાંચવાનું મૂકી દો અને એકદમ ફ્રી માઇન્ડેડ થઈ જાઓ એવું કંઈ ના રાખવું જોઈએ એક જે વાંચવાની આદત બનાવી હોય એને મેન્ટેન રાખવી જોઈએ ડિસ્ટ્રેક્શનથી બને એટલા દૂર રહેવું જોઈએ અને એવું કંઈ ના રાખવું જોઈએ કે દસ કલાક કે બાર કલાક કે પંદર કલાક વાંચીએ કે કોચિંગ લઈશ કે ટેસ્ટ સિરીઝ જોઈન કરીશ તો જ મારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે તો જ મારી સારી પ્રિપરેશન થશે એવું નહીં હોતું દરેકના રીડિંગમાં પ્રોડક્ટિવ અવર્સ હોય છે જે તમે વાંચવાનું શરૂ કરશો એટલે તમને ખબર પડી જ જશે કે કેટલા કલાક સુધી તમે પ્રોડક્ટિવ રીડિંગ કરી શકો છો અને ક્યારે તમારું માઇન્ડ છે ને પછી કંટાળો આવવા લાગે છે થાકી જાય છે તો એ ટાઈમે રિફ્રેશમેન્ટ માટે શું કરવું એ બી તમે તમારી જાતે સ્ટ્રેટેજી પ્લાન કરી શકો જેમ મેઇન્સ વખતે મેં કીધું કે હું સળંગ જીએસનું વાંચવાંચ કરતી હતી ને તો પછી હું જ્યારે કંટાળી જતી હતી ને કે હવે કંટાળો આવે છે પ્રોડક્ટિવ અવર્સ પતી જાય પછી થાકી જવાય થોડું તો ત્યારે હું લેંગ્વેજના ફોર્મેટ્સ લખતી હતી કાં તો ટોપર્સના પેપરમાંથી લેંગ્વેજના એના ફોર્મેટ જોતી હતી કારણ કે એમાં બધું ઇનોવેટિવ ને ક્રિએટિવ ઘણું લખેલું હોય છે તો એનાથી મને રિફ્રેશમેન્ટવાળું બી ફીલ થતું હતું કારણ કે એમાં કંઈ યાદ રાખવાનું નહીં હોતું બસ એ ક્રિએટિવ થોટ્સ એક તમારે બીજાના વાંચવાના હોય છે અને તમારા થોડા ક્રિએટ કરવાના હોય છે તો મારી સ્ટ્રેટેજી એ રીતની હતી એટલે દરેકે પોતાના પ્રોડક્ટિવ અવર્સ છે એમાં જેટલું ફોકસથી વંચાતું હોય એમાં એ સિલેબસ કમ્પ્લીટ કરવો જોઈએ પછી તમને કંટાળો આવવા લાગે છે ત્યારે રિફ્રેશમેન્ટ માટે શું કરવું કોઈ વિડીયો જોવો કે કોઈ બી કોઈ એવો સબ્જેક્ટ લો કે કોઈ ન્યૂઝપેપર છે કે તમે કંઈ બી કરી શકો છો પણ વધુ ટાઈમ સુધી તમે પછી સોશિયલ મીડિયા ઉપર કે સોશિયલ ગેધરિંગ કે એવો વધારે ટાઈમ પાસ ના કરવો જોઈએ રિફ્રેશમેન્ટ માટે બ્રેક લેવો જોઈએ પણ એટલો લાંબો બ્રેક ના લો કે તમારી વાંચવાની કન્ટિન્યુટી જ બ્રેક થઈ જાય હું મારા પ્રિપેરેશનના ફેઝ દરમિયાન દરેકના ડિસ્ટ્રેકશન પોતાને જ ખબર હોય કે પોતે કઈ વસ્તુથી ડિસ્ટ્રેક્ટ થાય છે તો એ તો પોતે જ મેનેજ કરવા પડશે તો હું બને એટલા જે બધા ડિસ્ટ્રેક્શન કહેવાય કે સોશિયલ મીડિયા છે ઇન્ટરનેટ છે સોશિયલ ગેધરિંગ છે તો હું દૂર રહેતી હતી એમ જરૂરિયાત પૂરતું વાપરતી હતી અત્યારે બધું ઓનલાઈન મટીરિયલ બહુ જ સારું મળે છે અને ઇન્ટરનેટની જરૂર ના પડે એવું નહીં કહેતી પણ જરૂરિયાત પૂરતો એનો યુઝ કરવો જોઈએ તમને એવું લાગવા લાગે કે આ વસ્તુ મારો વધારે ટાઈમ કન્ઝ્યુમ કરી લે છે તો ત્યાં સ્ટોપ થઈ જાઓ અને પ્રિપેરેશનમાં એક કન્ટિન્યુટી છે એને મેઇન્ટેન કરી રાખો ક્યારેક તમે વધારે પડતા હતાશ થઈ જાઓ તો વિચારો કે આ જર્ની શરૂ શાના માટે કરી હતી કેમ મેં આ શરૂ કર્યું હતું એક વખત એવું વિચારશો ને તો ડેફિનેટલી ફરીથી એનર્જાઇઝ થઈ જ જશો મારી વાત કરું તો હું નાની હતી ત્યારથી આમ આપણા આપણો નેશનલ ફ્લેગ જોતી ને તો મને એક અલગ ટાઈપની એનર્જી ફીલ થતી હતી કે મારે બી મારે દેશ માટે કંઈક કરવું છે એમ તો મારી પાસે ઘણા ઓપ્શન હતા કે હું ફોરેન જતી રહું ત્યાં સ્ટડી કરું અત્યારે બધા ત્યાં એ બી એક ફ્યુચર પ્લાન જ થઈ ગયો છે તો પણ મને એ બાજુનો વિચાર ક્યારે આવ્યો જ નહોતો કારણ કે મને પહેલેથી એવું જ હતું કે જે બી કરવું છે એ કંઈક લોકોની સર્વિસ માટે જ કરવું છે સોશિયલ સર્વિસ માટે જ કરવું છે તો એવું તમારું બી દરેકની પોતાની સ્ટાર્ટિંગ જર્ની હોય એનું કંઈક તો ફેક્ટર હશે તો જ્યારે બી બહુ થાકી જાઓ ત્યારે એક વખત શાંત મને વિચારી લો કે શરૂ શાના માટે કર્યું હતું એ વિચારશો તો તમે એનર્જેટિક ફીલ કરશો તમને યાદ આવી જશે કે તમારે હજી આગળ આ રેસમાં દોડવાનું છે મારી આ જર્નીમાં મારા પેરેન્ટ્સનો મને બહુ જ સપોર્ટ રહ્યો છે દરેક લેવલ પર એ લોકોએ હંમેશા મને મોટિવેટ જ કરી છે ક્યારેય મેં એવું નહીં સાંભળ્યું કે ખોટું આ ચૂઝ કર્યું ને આમાં તો બહુ ટાઈમ લાગે છે ને નેવર હંમેશા એવું જ કીધું છે કે કંઈ વાંધો નહીં આ વખતે ના થયું તો નેક્સ્ટ ટાઈમ થઈ જશે ડેફિનેટલી તું કરી લઈશ ફ્રેન્ડ્સનો બી એટલો સપોર્ટ રહ્યો છે અમુક સારા એટલા કોચિંગ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી જે વિડીયોઝમાંથી ગાઈડન્સ લીધા છે મેં પણ ઘણા બધા ટોપર્સના વિડીયોઝ જોયા છે મોટિવેશનલ વિડીયોઝ જોયા છે તો એ રીતે મને હંમેશા મોટિવેશન મળતું રહ્યું છે તો અને હજી બી મારી પ્રિપેરેશન આગળ ચાલુ જ છે હું પણ તમારી જેમ આ એક ફેઝમાં જ પ્રિપેરેશનના ફેઝમાં જ છું તો અંતે આપ સૌને ઓલ ધ વેરી બેસ્ટ Thank you so much.